विજય તમામ સમાચાર વિગતવાર. સાબરકાંઠાના મનોરપુર દેરાસરની સીમમાંથી દીપડો ઝડપાયો છે. છેલ્લા બે વર્ષથી દીપડો ગ્રામ્ય વિસ્તારોમાં કરી રહ્યો હતો શિકાર. એક સપ્તાહ પહેલા વાંધા કુતરમાં મૂક્યું હતું પાંજરું. આજે વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો છે. પાંજરે પુરાયેલા દીપડાને જોવા માટે લોકો ઉમટી પડ્યા. વન વિભાગે ઘટનાસ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. શૈલેષ ઓનલાઈન પર જોડાયા છે. શૈલેષ, દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરું પણ મુકાયું હતું, ત્યારબાદ વન વિભાગે કાર્યવાહી કરી છે. શું કાર્યવાહી? વાત કરવામાં તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા હિંમતનગર તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કેટલાય સમયથી જે દીપડા છે દીપડાનો આતંક હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ વન વિભાગ છે વન વિભાગે પણ વારંવાર જે ગ્રામજનોની માગણી અને દીપડાના જે ફૂટમાર્ક દેખાયા તેને લઈને પાંજરા મૂકવામાં આવ્યા હતા, પરંતુ દીપડો પાંજરે પુરાયો નતો. ત્યારે એક સપ્તાહ પહેલા જે હિંમતનગરના મનોરપુર દેસાસણ ગામની સીમમાં વાઘા કોતરમાં આ પાંજરું મૂકવામાં આવ્યું હતું અને પાંજરામાં આજે વહેલી સવારે જે દીપડો જે પાંજરે પુરાયો હતો, ત્યારબાદ આજુબાજુના ગ્રામજનો ત્યાં ઉમટી પડ્યા હતા અને વન વિભાગને જાણ થતા વન વિભાગે પણ આ પાંજરાને વાહનમાં સુરક્ષિત જગ્યાએ લઈ જવું છે. ત્યારબાદ હવે તેની તપાસ કરવામાં આવશે, ત્યારબાદ તેને સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવશે તેવી વન વિભાગ દ્વારા જાણકારી મળી રહી છે. ખ્યાતિ જી, આભાર આપનો તમામ માહિતી બદલ.